દર્શન ખોટા, શ્વાસ સાથે થઈ રહ્યા છે ચેડા, ભોજનમાંથી નીકળ્યું ગરોળીનું મળ, હોકો શોપમાં ભોજનમાં ગરોળીનું મળ પીરસાયું છે, હોકો શોપ જાણીતી જગ્યા અને એમાં પણ ગરોળીનું મળ પીરસવામાં આવ્યું છે. હોકો શોપ સામે ગ્રાહકોનો આક્ષેપ છે, ગ્રાહકમાં બારોબાર રોષ ફેલાયો છે. રેસ્ટોરન્ટે ભૂલ સ્વીકારી લીધી છે, ગંદુ ભોજન પીરસીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે. ઓછી ગુણવત્તાનું ભોજન કહી શકાય ગરોળીનું મળ, એટલે કે કેટલી હદે આ ભોજનમાં આવી રીતે આ પીરસવામાં આવ્યું છે, પણ જાણીતી હોકોમાંથી ગરોળીનું મળ નીકળી આવ્યું છે. નામ બડે ઓર દર્શન છોટે જેવી હાલત હોકો શોપની થઈ છે, હોકો રેસ્ટોરન્ટની થઈ છે. અહીં ગરોળીનું મણ પીરસવામાં આવ્યું છે. ગાંધીનગરમાં આવી ઘટના બની છે. ગાંધીનગરની હોકોમાંથી ગરોળીનું મણ, એટલે કે હોકો રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકને ગરોળીનું મણ પીરસવામાં આવ્યું છે. આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સહયોગી કાર્તિક જાની આપણી સાથે લાઈન પર જોડાઈ ચૂક્યા છે. કાર્તિકજી, ગાંધીનગરમાંથી એ પણ જાણીતી હોકો રેસ્ટોરન્ટમાંથી આટલી મોટી બેદરકારી, કઈ રીતે ગરોળીનું મળ પીરસવામાં આવ્યું છે ભોજનમાં? ચોક્કસથી એક વાત છેલ્લા કેટલાય સમયથી સામે આવી રહી છે કે જમવું તો ક્યાં જમવું, કારણ કે બહાર જમવાના શોખીનો જે છે તે લોકો, શોખ જે છે તે લોકોમાં જાગી રહ્યા છે, પરંતુ જમવું તો ક્યાં જમવું એક મોટો સવાલ હોય તેવું સ્પષ્ટ. વાર તહેવાર હોય ત્યારે તંત્રની ટીમ જે છે તે ખડે પગે થઈ જતી હોય છે. જેવા તહેવાર પૂર્ણ થાય ત્યારબાદ સ્થિતિ જે છે યથાવત જોવા મળતી હોય છે. છેલ્લા કેટલાય સમયથી ખાવાની ચીજવસ્તુઓમાંથી મકોડા, વંદો, માછી, ગરોળી સહિતની ચીજવસ્તુઓ નીકળવાનો સિલસિલો સતત યથાવત જોવા મળી રહ્યો છે. છતાં પણ તંત્ર જે છે તે સદંતર નિષ્ફળ દેખાઈ રહી છે. ખોરાક ઔષધન નિયમન તંત્ર લોકોની આરોગ્ય સાથે ચેડા ન થાય તેનું સદંતર કટિબદ્ધ છે. આવી વાતો જે છે તે કરવામાં આવી રહી છે, પરંતુ ચોક્કસથી તેનું પાલન જે છે તે નથી થઈ રહ્યું તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એક વાત સ્પષ્ટ છે કે મોટી મોટી 5 સ્ટાર હોય, 3 સ્ટાર હોય કે 2 સ્ટાર હોય હોટલોમાં પણ જે છે તે લોકો મોંઘા પૈસા આપી અને જમવા જતા હોય છે. 50-50 રૂપિયાનો એક પાપડ ખરીદતા હોય છે, પરંતુ અંદરથી જે છે તે ખોરાકમાંથી જીવજંતુ નીકળવાનો સિલસિલો સતત જોવા મળ્યો છે. આવી જ એક ઘટના ગાંધીનગરમાંથી ફરી એક વખત સામે આવી છે. ચોક્કસથી કોર્પોરેશન તંત્ર વિભાગ દ્વારા થોડા દિવસ અગાઉ જ રાઈસ સરગાસન નજીક એક રેસ્ટોરન્ટમાં સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ ફરી એક વખત ગાંધીનગરમાંથી હોકો નામની જે રેસ્ટોરન્ટ છે તેની અંદરથી જે મળ નીકળવાની ઘટના જે છે તે પ્રકાશમાં આવી છે. ચોક્કસથી માલિકે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે, પરંતુ ભૂલ સ્વીકારવાથી આરોગ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે તે બિલકુલ ચલાવી ન લેવાય. ચોક્કસથી આ બાબતે બુલેટિન ઇન્ડિયાની ટીમે ગાંધીનગર મહાનગરપાલિકા કોર્પોરેશનના અધિકારીઓને કોન્ટેક કરવાનો પ્રયત્ન કર્યો, સતત તેઓને કોન્ટેક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓએ ફોન ઉપાડવાની તસ્દી નથી લીધી. કદાચ એવું બની શકે કે કોઈક મિટિંગમાં હોઈ શકે, પરંતુ ફોન ઉપાડવાની સતત તસ્દી જે છે 2-3 અધિકારીઓનો કોન્ટેક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ફોન ઉપાડવાની તસ્દી તેઓએ લીધી નથી. ચોક્કસથી આ રેસ્ટોરન્ટ ઉપર કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તે જાણવા માટેનો બુલેટિન ઇન્ડિયાની ટીમે પ્રયત્ન અધિકારીઓને કર્યો હતો, પરંતુ અધિકારીઓ દ્વારા ફોન ઉપાડવાનો તસ્દી જે છે તે નથી લીધી. મોટી મોટી જે છે તે જમવાની ફી જે છે તે લેવામાં આવતી હોય છે, મોટા મોટા પ્રાઇઝ જે છે તે લખવામાં આવતા હોય છે. એક છાશની ભાવ પૂછવામાં આવે તો પણ 70-75 રૂપિયાનો ભાવ જે છે તે ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતો હશે. ચોક્કસથી ગ્રાહક પણ હોંશે હોંશે ભાવ આપતો હોય છે, પરંતુ આજે અત્યારે વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી આ જે સિલસિલો યથાવત જે છે તે જોવા મળી રહ્યો છે. તેના કારણે ચોક્કસથી આરોગ્ય તંત્ર આ બાબતે સતર્ક થવાની જરૂર છે. પરંતુ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે
ગુજરાતના લોકોના આરોગ્યની ચિંતા કરી અને તંત્રને એક સ્પષ્ટ આદેશ આપ્યા હતા કે વાર તહેવાર સિવાય પણ આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં પણ જે છે તે આવે, પરંતુ તંત્ર ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રીના આદેશોને પણ ગોળીને પી જતું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. કારણ કે જેવો તહેવાર પૂર્ણ થાય છે ત્યારબાદ જે છે તે સ્થિતિ યથાવત જોવા મળતી હોય છે. આ સ્થિતિ યથાવત રહેતી હોય છે તેના કારણે ગુજરાતીઓ જે બહાર ખાવા માટે જતા હોય છે તેઓના આરોગ્ય સાથે આવા મોટા મોટા હોટલના માલિકો, રેસ્ટોરન્ટના માલિકો તેઓના આરોગ્ય સાથે લોકોના ચેડા કરતા નજરે પડી રહ્યા છે. જ્યારે આવી ભૂલ પકડાય ત્યારે સોરી સર કહીને પોતે માફી માગી લેતા હોય છે, પરંતુ એ નથી વિચારતા કે એક નાનું બાળક હોય કે પછી કોઈ વૃદ્ધ હોય કે પછી કોઈ અન્ય વ્યક્તિ જ્યારે આ ખોરાક જો આરોગી લે તો એની પરિસ્થિતિ શું થાય. કારણ કે ઝેરીમાં ઝેરી ગરોળીનું મળ જે છે તે આ હુક્કોમાં, હુક્કો બારમાંથી, હુક્કો રેસ્ટોરન્ટમાંથી નીકળ્યું છે. ચોક્કસથી હુક્કોએ ગ્રાહકોને ધોકો આપ્યો છે એવું સ્પષ્ટપણે છે. આરોગ્યની ટીમ શું કાર્યવાહી કરી રહી છે એ પણ એક જોવાનું છે. કારણ કે આવા તંત્ર સામે એક બીજી વાત કરવામાં આવી તો આ લેબમાં આજે તમામ જે ફૂડના સેમ્પલો પણ લેવામાં આવે છે, સેમ્પલો પણ ઘણા મહિનાઓ બાદ તેનો રિપોર્ટ જે છે તે આવતો હોય છે અને રિપોર્ટ આપવામાં આવવામાં પણ ઘણી લેટ થતો હોય છે. તેના કારણે પણ ક્યાંકને ક્યાંક જે આવા ગ્રાહકો સાથે જે આરોગ્ય સાથે ચેડા કરતા હોટલોના માલિકો છે જે બેફામ બન્યા છે અને સતત આ ઘટનાઓ જે છે તે પ્રકાશમાં આવતી હોય છે. લગભગ વાત કરવામાં આવે તો છેલ્લા 6 મહિનાથી સતત જે આ સિલસિલો જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી વાત કરીને ખાસ કરવામાં આવે તો જે આ તંત્ર જે છે તે ચોક્કસથી ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ હોય, કોર્પોરેશન, કારણ કે 8 મહાનગરપાલિકા છે, 8 મહાનગરપાલિકાનું જીએમસી તંત્ર હોય જે પણ હોય તેને ચોક્કસથી આ બાબતે કાર્યવાહી કડકમાં કડક કરવી પડશે. કારણ કે ગુજરાતમાં ગુજરાતીઓ લોકો શોખીન છે બહાર જમવાના અને અવારનવાર બહાર જમવા જતા હોય છે, તે પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જી બહાર જી કાર્તિકજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો નામ બળે ઓર દર્શન છૂટે એવી જ ઘટના ગાંધીનગરથી સામે આવી છે. નામચીન રેસ્ટોરન્ટ હુકો શોપમાંથી ગરુડીનું મળ નીકળી આવ્યું છે. આ સાથે વધુ માહિતી આપવા માટે ફરી એક વખત અમારા સહયોગી કાર્તિક જાની આપણી સાથે લાઈન પર જોડાઈ ચૂક્યા છે. કાર્તિકજી, આપણે તો હુકો જેવી નામચીન રેસ્ટોરન્ટમાંથી ગરોળીનું મળ પીરસાયું હોવાની ઘટના ઘટી છે. નામચીન રેસ્ટોરન્ટ હુકો જ્યાં લોકો વધુ જમવા માટે એટલે કે વધારે ઘસારો રહે છે ગ્રાહકોનો, આવી નામચીન હુકોમાંથી આવી બેદરકારી દાખવવામાં આવી છે. આટલી મોટી ગંભીર બેદરકારી, એ પણ ગરોળીનું મળ પીરસવામાં આવ્યું છે. આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સહયોગી કાર્તિક જાની આપણી સાથે ફરી એક વખત લાઈન પર જોડાઈ ચૂક્યા છે. કાર્તિકજી, જ્યારે આ બાબતે ગ્રાહકને ધ્યાને આવ્યું કે ગરોળીનું મળ પીરસવામાં આવ્યું છે, ત્યારે ગ્રાહકે સ્ટાફને જણાવ્યું, ત્યારે સ્ટાફ દ્વારા કેવા પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો, કેવો જવાબ આપવામાં આવ્યો ગ્રાહકને? પોતાની ભૂલ જે સ્વીકારવાનું ઇનકાર જ કરતો હોય છે અને ગ્રાહક ઉપર જ આક્ષેપ કરતો હોય છે, પરંતુ ગ્રાહકે પુરાવા સાથે, આધાર પુરાવા સાથે આ વાત જે છે રજૂ કરી હતી. ત્યારબાદ જે છે તે હુકોના માલિક દ્વારા જે છે તે પોતાની ભૂલ સ્વીકારી હતી અને ભૂલ સ્વીકારવામાં આવી હતી અને ત્યારબાદ જે છે તે જે ખાવાનું હતું તે રિટર્ન લેવાની વાત કરી હતી. પરંતુ આ બધાની વચ્ચે એક વાત સ્પષ્ટ છે, સતત આજે આરોગ્ય સાથે ચેડા કરવાનો સિલસિલો જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી જે જમવામાં અવારનવાર જે આ ઘટનાઓ સામે આવી છે તેના માટે તંત્રએ ચોક્કસથી કાર્યવાહી કરવી પડશે. ત્યારે આ બાબતે ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી પિયુષ પ્રજાપતિ જે છે તે આપણી સાથે જોડાયા છે. સર નમસ્કાર, બુલેટિન ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર સર, જે રીતે વાત કરવામાં આવે ગાંધીનગર હુક્કોમાંથી ફરી એક વખત
ગરોળીની જે છે તે ક્ષાર જે છે તે અંદરથી ખાવા પોતાના ખાવામાંથી જો મળી નીકળતા જોવા મળી રહ્યા છે. સતત આ સિલસિલો સર યથાવત જોવા મળી રહી છે. કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, શું કહેશો? આના માટે એક્ચ્યુઅલી મને જાણ જ હમણાં થઈ છે. તમે જે વાત હમણાં ફોનથી જે વાત ચાલુ છે. હલો, હલો, હા જી સર, આવી રહ્યો છે આપનો અવાજ. મને જાણ જ હમણાં થઈ છે આ વસ્તુ નહીં, કેમ કે હજી સુધી એ ફરિયાદ તમે જે અત્યારે બતાવી રહ્યા છો તે મારા સુધી પહોંચી નથી, કે કોઈ મને જણાવી નથી. એના બાબતે હું ચોક્કસ મારા ઓફિસર દ્વારા તપાસ કરાવડાવું છું. જે હશે પછી આપણે ગઈકાલની ઘટના છે. અત્યારે ગઈકાલે આ ઘટના સામે આવી હતી. એક ગ્રાહક જે છે તે જમવાનું મંગાવે છે ત્યારે ઉંદરની અથવા તો ગરુડીની જે છે તે તેની ક્ષાર જે છે તે પોતાના ખોરાકમાં નીકળે છે. ગ્રાહક ચોક્કસ વેપારીએ પોતાની ભૂલ પણ સ્વીકારી હતી, જોકે આપ જણાવી રહ્યા છો તે મુજબ અત્યારે આપને જાણ થઈ છે. બીજી વાત કરવામાં આવે તો સર, છેલ્લા સતત છેલ્લા કેટલાય સમયથી આ સિલસિલો જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે ગાંધીનગર વિસ્તારમાં. ચોક્કસથી આપના દ્વારા થોડા દિવસ અગાઉ પણ સરગાસન ખાતે ગાંઠિયા જે ગાંઠિયાનું સંચાલન કરતા હતા એ દુકાન ઉપર આપણે સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટ પણ આદેશ આપ્યા છે સર કે તહેવારો પૂરતું ચેકિંગ ન કરવામાં આવે, આકસ્મિક ચેકિંગ ચાલુ દિવસોમાં પણ કરવામાં આવે. સર આ બાબતે તંત્ર દ્વારા એની રીતે જ્યારે પણ અરજીઓ આવતી હોય ત્યારે પણ તપાસ કરે છે, રેન્ડમ પણ તપાસ ચાલુ હોય છે. બરોબર, હવે તપાસ તો ચાલુ હોય, બીજું કે અમારી રીતે નોટિસો પણ ઇસ્યુ કરતા હોઈએ છીએ, એના પછી જો એનો જવાબ ના મળે તો સસ્પેન્ડ બી કરતા હોઈએ છીએ. એ અવારનવાર અમે પેપરમાં બી આપીએ છીએ, તમે જાણતા બી હશો એના બાબતે. સર બીજું કે અમે એના બાબતે જે જેટલા પણ જે લોકો સંકળાયેલા છે, બરોબર, હોટલ ટ્રેનિંગ, હલો, કાર્યવાહી પણ કરી હશે આવી ઘટનાઓ સામે આવ્યા બાદ. વેપારી દ્વારા કારણ શું રજૂ કરવામાં આવે છે, કયા કારણથી ગ્રાહકો સાથે આરોગ્ય સાથે ચેડા સતત, શું એ લોકો કારણ સામે આવ્યું છે? મેઇન એક તો શું છે કે આ લોકોનું વારંવાર આવું તપાસમાં તેમની પર્સનલ હાઇજીનના પણ ઇસ્યુ આવે છે, અને બીજું કે પેસ્ટ કંટ્રોલનો ઇસ્યુ વધારે જોવા મળી છે. પેસ્ટ કંટ્રોલ ગુજરાતની જનતાના આરોગ્ય સાથે ચેડા એ કેટલા યોગ્ય સર, અવારનવાર આ વસ્તુ આવી આ ના બને એના માટે પણ અમે કટિબદ્ધ છીએ કે આના માટે ચોક્કસપણે તપાસો ચાલુ છે અને થયા કરે છે. સર બુલેટિન ઇન્ડિયા આપનો એક જાણ કરી રહી છે હુક્કોની અંદર જે આ ઘટના સામે આવી છે, કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, મને થોડું સંચાલક સામે પણ કેવા પગલાં ભરવામાં આવશે, શું કહેશો? હલો, ડિટેલ જરા મને મોકલી દેજો આની, એટલે હું મારો આજના જે ટીમ ત્યાં મોકલી આપું ને થોડી તપાસણી થઈ જશે ચોક્કસ તપાસ. ખૂબ ખૂબ આભાર સાહેબ બુલેટિન ઇન્ડિયા સાથે જોડાવા બદલ. ચોક્કસથી ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી, ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારી પ્રજાપતિ સાહેબે સ્પષ્ટ જણાવ્યું કે આ બાબતની કોઈ પણ મને જાણ નથી, પરંતુ આજે મને જાણ થઈ છે આગામી સમયમાં હુક્કો ઉપર પણ કાર્યવાહી જે છે તે કરવામાં આવશે. ચોક્કસથી તેઓએ સ્પષ્ટ આદેશ આપ્યા છે કે કોઈ પણ સમયમાં તંત્ર જે છે તે આ પ્રમાણે ચલાવી લેવા નથી માગતું. એટલે એક વાત સ્પષ્ટ છે, તંત્ર પણ હરકતમાં આવી ચૂક્યું છે. એટલે જે વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું, હલકી ગુણવત્તાનું ખાદ્ય ખોરાક જે છે તે લોકોનો પીરસવાનું વિચારી અને મોઘાદાટ જે છે તે લોકો પાસેથી પૈસા લૂંટવાનું જે કામ કરી રહ્યા છે તેના ઉપર તંત્ર ચોક્કસથી આગામી સમયમાં કોયડો વિંઝેડશે તેવું અત્યારે સ્પષ્ટપણે જીએમસીના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. જી બહાર જી કાર્તિકજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો હાલ તો વી ઇન્ડિયા સાથે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી જોડાયા હતા અને હવે તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. ત્યારે હવે જે રીતે આ હુક્કોમાંથી ગરોળીનો ક્ષાર નીકળ્યો છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ દ્વારા કેવા પ્રકારની કામગીરી આગળ કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે. તો દર્શક મિત્રો, આ હતી આજની ચર્ચા. ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો વી ઇન્ડિયા. નમસ્કાર.